ચાલુ વર્ષે ગુજરાતભરમાં ભારે વરસાદના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ, જેથી ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામમાં 95 ઇંચ વરસાદ વરસ્યો, જેથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોના ખેતરમાં રહેલા ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું. જગતના તાતની હાલત કફોડી થતાં સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે. તો આ વખતે અનરાધાર વરસાદ વરસ્યો છે, તેના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. તેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે અસર પહોંચી છે, જેથી નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂત સતત રોતો જોવા મળ્યો છે, તેના કારણે તેઓ સતત સહાયની માંગ કરી રહ્યા છે. તેવી આશા પણ છે કે સરકાર આ વખતે તેમને રાહત આપશે. અરે 20 વીઘાનો કપાસ છે, હાવ પાણીમાં એમ હતું કે પીરો પડીને હુકાઈ ગયો, મારે ખેતરમાં ગરી હગા એવી પરિસ્થિતિ નથી. તમારે રૂબરૂ જોવા હોય તો આવીને જોઈ શકો છો. તો અમારે એમાં ગરાયો જ નથી, આ પાછો 2 દિવસ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો એમાં અમારે ખેડ કેમ કરીએ, વાવેતર કેમ કરવું? અત્યારે પૈસાની તો તંગી છે જ, એમાં કરવું હું કાંઈ, વેચાણ થયું ને કાંઈ થાય એવું જ નથી. અમે જોઈ જાઓ આવીને તમે. તો ગવર્મેન્ટને નમ્ર અપીલ કરી હતી કે વહેલાકાર આની જે સહાય આપવી હોય આપો. ખેડૂત નમ્ર અપીલ કરે છે. 95 ઇંચ સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે, જેની જરૂરિયાત છે વર્ષે 25 ઇંચ વરસાદની જરૂરિયાત હોવા છતાં 95 ઇંચ પડવાથી પાક ટોટલ ફેલ છે. 1400 હેક્ટરની અંદર કપાસનું વાવેતર છે, 1400 હેક્ટરની અંદર મગફળીનું વાવેતર છે, 500 થી 600 હેક્ટરની અંદર અડદ, તલ, મગ, એરંડા જેવા અન્ય પાકોનું વાવેતર છે, તમામ ફેલ છે. જેથી કરીને રવિ પાકની અંદર ઘઉંનું બિયારણ લેવા માટે ખેડૂતને કારણે ઝાઝી મુશ્કેલી છે. કેમ ઘઉંનું બિયારણ લઈ અને કઈ રીતે વાવેતર કરવું એ એક મૂંઝવતો પ્રશ્ન છે. તો સરકારશ્રીને રજૂઆત છે કે છેલ્લા 2 દિવસથી જે પાનેલી ગામમાં જે વરસાદ પડી રહ્યો છે, તો એનું ગામ પૂરતું સર્વે કરાવી અને ખેડૂતોને કંઈક વધુ સહાય આપે અને વળતર આપે અને તાત્કાલિક આપે તેવી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. જે મગફળી લઈ લીધી ખેડૂત એને 5 દિવસની અંદર પેમેન્ટ કરી દે એવી મારી અપીલ છે, કે ખેડૂતને પૈસાથી હટાણે વિકટ પરિસ્થિતિ છે. એને કાલે સવારે કોઈ પણ રવિ પાક તો વાવેતર છે અને મજૂરીના પૈસા દેવા, ખાતરના પૈસા દેવા, બિયારણના પૈસા તો એ વહેલી તકે પેમેન્ટ કાપે એવી મારી નમ્ર અરજ છે.